12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 4 બેંકિંગ અને નાણાકીય નીતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય નીતિ વિશે ચર્ચા કરીશું. અહીંયા આપણને એક વિસ્તારપૂર્વકના પ્રશ્ન તરીકે એમ પણ પૂછાઈ શકે કે નાણાકીય નીતિના પરિણાત્મક સાધનોની ચર્ચા કરો. તો જોઈએ નાણાકીય નીતિ. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કે અર્થતંત્રની અંદર જ્યારે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને તેનું નિયંત્રણ કરવાની નીતિ છે તેને નાણાકીય નીતિ કહે છે. હવે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદીની સ્થિતિ સર્જાય, બરાબર. હવે પુષ્કળ પ્રમાણની અંદર અર્થતંત્રની અંદર નાણાંની માંગ થતી હોય કે નાણાંનો પુરવઠો ઓછો હોય એટલે કે અસમતુલિત હોય તો પણ અર્થતંત્રની અંદર શું થાય છે, ફુગાવો કે મંદીની સ્થિતિ સર્જાય છે. પરિણામે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. હવે આ નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં અસમતુલા હોવાથી અર્થતંત્રની અંદર ફુગાવો કે મંદી સર્જાય અને જેને કારણે શું થાય છે, આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. તેથી અર્થતંત્રની અંદર શું આવે, અસ્થિરતા આવે. એટલે કે નાણાંની માંગ અને નાણાંના મૂલ્યનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે અને આ માટે નાણાકીય નીતિને સ્થિરતામાં લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભારતમાં શરૂઆતમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંના પ્રમાણ, મૂલ્ય, સ્વરૂપ અને નિયંત્રણ કરવાનો હતો. શું કીધું છે કે નાણાકીય નીતિનો હેતુ શરૂઆતની અંદર, ભારતની અંદર શરૂઆતમાં શું હતું કે નાણાંનું જે મૂલ્ય છે, નાણાંનું જે પ્રમાણ છે, સ્વરૂપ છે, તેને નિયંત્રણ કરવાનો, એટલે કે ખાલી નિયંત્રણ કરવાનો હતો. પરંતુ હાલમાં તેનો ઉપયોગ શાકસર્જનના નિયંત્રણ માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પોઈન્ટ જોયો હતો શાકસર્જનની અંદર, બરાબર. એટલે કે શાકસર્જનને નિયંત્રણમાં લાવવા માટે હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ નાણાકીય નીતિની કેટલીક સૈદ્ધાંતિક, એટલે કે સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે શું. તો જોઈએ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ, નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. શું કીધું છે, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં છે કે જે નાણાંના જથ્થામાં, ઉપલબ્ધિમાં અને નાણાંના ખર્ચની અંદર શું કરે છે, પરિવર્તન લાવે છે, ફેરફાર લાવે છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંનો પુરવઠો અંકુશિત કરવાના સાધનોને સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. શું કીધું છે, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ એપેક્સ બેંકના હસ્તક નાણાંનો પુરવઠો અંકુશિત કરવાના સાધનોને સોંપાતી નીતિ એટલે નાણાકીય નીતિ. સાદા શબ્દોમાં કહીએ તો દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવવાની, આર્થિક સ્થિરતા માટેની સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશ કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું નાણાકીય નીતિના સાધનો. તો નાણાકીય નીતિના મુખ્ય સાધનો નીચે મુજબ જોઈ શકાય, એટલે કે આપણે જોઈશું પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું પરિમાણાત્મક સાધનની. હવે પરીક્ષાની અંદર આપણને ઘણી વખત ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે પરિમાણાત્મક સાધન એટલે શું. તો પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર સમાન અસર પહોંચાડે છે, તેથી આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. શું કીધું છે કે પરિમાણાત્મક સાધન એટલે જો કહીએ તો
તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર સમાન અસર પહોંચાડે છે તેને સામાન્ય સાધનો અથવા પરિમાણાત્મક સાધનો કહે છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સમગ્ર અર્થતંત્ર પર કેવી એક સરખી સમાન અસર પહોંચાડે. ત્યારબાદ એની અંદર આપણે પોઈન્ટ જોઈશું બેંક રેટ. હવે બેંક રેટ એટલે શું એવું પણ પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે. તો વેપારી બેંકોને જ્યારે નાણાકીય અછત અનુભવાય ત્યારે તે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ લે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંકોને જ્યારે નાણાંની જરૂર પડે, બરાબર, અછત અનુભવાય ત્યારે તે શું કરે છે, આરબીઆઈ પાસેથી જે લાંબા ગાળાનું ધિરાણ લે છે, બરાબર, કેવા ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ લે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે તેને ધિરાણ આપે તેને બેંક રેટ કહે છે. જ્યારે આરબીઆઈ રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ મોંઘું પડે છે. શું કરે છે, હવે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ પ્રજાના ધિરાણનો દર વધે છે. એટલે કે બેંકો શું કરે છે, વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. એટલે કે પ્રજાના ધિરાણનો દર વધારે છે. હવે વ્યાજનો દર વધે છે એટલે પ્રજા શું કરે છે, ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો શું થાય છે, ઘટે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈ બેંક રેટ વધારે, બરાબર, હવે બેંક રેટ વધારે એટલે વેપારી બેંકોને ધિરાણ લેવું શું થાય છે, મોંઘું પડે છે અને એને મોંઘું પડે છે એટલે પોતે શું કરે છે, પ્રજાને ધિરાણ ઊંચા વ્યાજના દરે આપે છે. હવે ઊંચા વ્યાજના દરે ધિરાણ થાય છે એટલે પ્રજા શું કરે છે, ઓછું ધિરાણ કરે છે અને આપમેળે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો શું થાય છે, ઘટે છે. હવે ફુગાવો એટલે કે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે અને મંદીનો સમય હોય છે ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડે અને નાણાંનો પુરવઠો વધારે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ રેટ શું કરશે, વધારશે, જેથી નાણાંનો પુરવઠો શું થશે, અર્થતંત્રની અંદર ઘટશે અને મંદીનો સમય હશે ત્યારે આરબીઆઈ રેટ શું કરી દેશે, ઘટાડી દેશે. એટલે પ્રજા ધિરાણ કરશે એટલે નાણાંના પુરવઠાની અંદર શું થશે, વધારો થશે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહે છે. એમસીક્યુ માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની જે નીતિ છે તેને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. બેંક રેટ લાંબા ગાળા માટે અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે હોય છે. એટલે વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. હવે બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, બરાબર, બેંક રેટ કેવો છે, લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં બદલી શકાય છે, આથી ટૂંકા ગાળામાં નિયંત્રણ માટે તે સરળ પડે છે. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ જોઈશું, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર 2 માર્કના પ્રશ્નની અંદર ઘણી વખત આપણને આ પ્રશ્ન પૂછાય છે, બરાબર, એટલે યાદ રાખજો રેપો રેટ એટલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું.
તો વેપારી બેન્કોની ખૂબ જ ટૂંકા ગાળાની એટલે કે ટૂંકો ગાળો કેવો છે એક દિવસનો હોય સાત દિવસનો હોય કે પંદર દિવસ માટેનો નાણાંની જરૂરિયાત માટે આરબીઆઈ વેપારી બેન્કોને જે નાણું આપે તેને રેપો રેટ કહે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા કોને જરૂરિયાત છે વેપારી બેન્કોને ખૂબ જ ટૂંકા ગાળા માટેનો એટલે કેવો સમય એક દિવસ માટે સાત દિવસ માટે કે પંદર દિવસ માટે જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે આરબીઆઈ વેપારી બેન્કોને જે નાણું આપે તેને શું કહે છે રેપો રેટ કહેવાય છે હવે રેપો એટલે કે રિપ્યુર કેશ રેટ બરાબર ફુગાવો એટલે કે સોરી રેપો રેટ એટલે રેપ્યુર કેશ રેટ જે ટૂંકા ગાળા એટલે કે ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જે જામીનગીરીઓ છે તેને વેચે છે અને આ વટાવને પણ રેપો રેટ કહે છે ત્યારબાદ જોઈશું ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે શું કરે છે ફુગાવાનો સમય હોય છે ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારે છે જેથી વેપારી બેન્કોમાં ઓછું ધિરાણ લે છે એટલે જેથી વેપારી બેન્કો શું કરે ઓછું ધિરાણ લે અને પ્રજા સામે ઊંચા દરે ધિરાણ આપે આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો શું થશે ઘટવા પામશે અને મંદીના સમયે શું કરશે આરબીઆઈ શું કરશે રેપો રેટ નીચો કરી દેશે જોયું તે બંને વસ્તુ આપણે કે ફુગાવાના સમયે રેપો રેટ વધારે એટલે કે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે પરિણામે વેપારી બેન્કો ઓછું ધિરાણ કરે છે અને સામે પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે છે અને વ્યાજના દરો ઊંચો હોવાથી પ્રજા ઓછું ધિરાણ લે છે પરિણામે નાણાંનો પુરવઠો તેમજ ફુગાવો શું થાય છે ઘટવા પામે છે અને મંદીના સમયે રેપો રેટ ઘટાડે છે બરાબર હવે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ શું કહે છે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેન્કો પાસેથી તે ધિરાણ લે છે અને આ રેટને રિવર્સ રેપો રેટ કહે છે કોને જરૂર છે હવે અહીંયા વેપારી બેન્કોને નથી વિદ્યાર્થી મિત્રો ઉલટસુલટ ન થાય તે માટે યાદ રાખજો હવે અહીંયા કોને જરૂરિયાત છે આરબીઆઈને બરાબર આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે કોની પાસેથી લે છે વેપારી બેન્કો પાસેથી લે છે અને તે ધિરાણ લે છે આ રેટને રિવર્સ રેપો રેટ કહે છે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કો આરબીઆઈને લોન આપવા આકર્ષાય છે અને વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ આપે છે એટલે કે ધિરાણ તરીકે આપે છે પરિણામે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકાય છે અને બજારમાં નાણાંનો પુરવઠો પણ ઘટે છે એટલે કે રિવર્સ રેપો રેટ ઊંચો તો નાણાંનો પુરવઠો ઘટે અને રિવર્સ રેપો રેટ નીચો તો નાણાંનો પુરવઠો વધે હવે આપણે અહીંયા છેલ્લા કેટલાય વર્ષોની અંદર જોઈએ રિવર્સ રેપો રેટ અને રેપો રેટના આંકડા બરાબર તો અહીંયા છે રેપો રેટ બરાબર રેપો રેટ જે ટકામાં આપ્યું છે અને રિવર્સ રેપો રેટ પણ ટકામાં આપ્યું છે તો જોઈએ જાન્યુઆરી 2016માં રેપો રેટ કેટલો જોવા મળે છે 6.5 બરાબર અને જાન્યુઆરી 2006ની અંદર રિવર્સ રેપો રેટ કેટલો જોવા મળે છે 5.5 હવે આને તમે કોષ્ટકની ચોપડીની અંદર કોષ્ટકમાં આપ્યું છે બરાબર તો એ રીતે પણ લખી શકો માર્ચ 2010ની અંદર રેપો રેટ જોઈએ તો 5% જોવા મળે છે જ્યારે રિવર્સ રેપો રેટ જોઈએ તો 3.5% અને ઓગસ્ટ 2016ની અંદર વાત કરીએ તો રેપો રેટ 6.5% છે અને રિવર્સ રેપો રેટ 6% જોવા મળે છે બરાબર હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ પછી આપણે ત્રીજો પોઈન્ટ જોઈશું કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ
તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા અને નાણાકીય કટોકટીના સંજોગોમાં વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકી નિર્ધારિત દરે ધિરાણ લે છે. એટલે કે કપરા સમયની અંદર કપરા અને નાણાકીય કટોકટીના સમયની અંદર શું કરે છે વેપારી બેંકો છે તે કોની પાસેથી આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકી અને નિર્ધારિત બરાબર નિર્ધારિત એટલે કે નક્કી કરેલા સમય મુજબ ધિરાણ લે છે નિર્ધારિત દરે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. એટલે કે જે દર નક્કી થયો હોય છે તે રેપો રેટ કરતાં કેવો હોય છે ઊંચો હોય છે. 2016માં આ દર 7% હતો. વિદ્યાર્થી મિત્રો MCQ માટે યાદ રાખજો બરાબર. 2016ની અંદર કેટલો હતો 7% હતો. તેને માર્જિનલ સ્ટ્રેટિંગ ફેસિલિટી પણ કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ રોકડ અનામત પ્રમાણમાં વધારો એટલે કે CRR કેશ રિઝર્વ રેશિયો. તો RBIની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના 10% જેટલી થાપણો RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. આપણે શાકસર્જનની અંદર વાત કરી હતી બરાબર, ત્યારે આ વસ્તુની વાત થઈ હતી કે RBIની 1934ની ધારા મુજબ વેપારી બેંકોએ પોતાની થાપણો બરાબર થાપણોનો 10% જેટલી થાપણો કોની પાસે રાખવાની હોય છે અહીંયા આરબીઆઈ પાસે. વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં વર્ષોમાં ચાલુ ખાતાની થાપણો 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી કરાયું હતું. એટલે કે આરબીઆઈ પાસે વેપારી બેંકોએ કેટલા ટકા અનામત રાખવાનું છે તો શરૂઆતના વર્ષોની અંદર થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણો માટે કેટલા હોય છે 2% જેટલું નક્કી થયું હતું. જ્યારે 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું નક્કી થયું હતું. હવે આરબીઆઈ જરૂરિયાત મુજબ આ કેશ રિવર્સ રેશિયો બદલે છે બરાબર. હવે CRRનો હેતુ એ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. એટલે કે આ CRRનો હેતુ શું છે કે બેંકો પાસે એટલે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણની અંદર રોકડ નાણું રહે તે માટેનો છે, જેથી જો કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી લે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોવા જોઈએ એ માટેનો બરાબર. એટલે કે કોઈ કટોકટીના સમયની અંદર ગ્રાહકો બરાબર શું કરે છે પોતાની બધી થાપણો પાછી ખેંચી લે છે તો તે સમયે બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં પણ હોવા જોઈએ. એટલા માટે આ બેંકો પાસેથી પૂરતા પ્રમાણમાં નાણાં હોય તો તે આપી શકે બરાબર. CRRનો ઉપયોગ ફુગાવાના નિયંત્રણ માટે થાય છે. CRR વધે તો બેંકો પાસે શાકસર્જન માટે ઓછું નાણું રહે છે, પરિણામે પ્રજાને ઓછું ધિરાણ અપાય છે. આમ નાણાંનો પુરવઠો ઘટે અને ફુગાવો પણ નીચો રહે, તેથી મંદીના સમયે CRR ઓછો કરાય છે. ત્યારબાદ આપણે 5મો પોઈન્ટ જોઈશું કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ. હવે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR સિવાયના CRR ઉપરાંત પોતાની કુલ થાપણોનું 25% જેટલું મૂલ્ય એટલે કે નકદ સોનું
सरकारी जामीनगीरीओ वगैरे स्वरूप राखवु जरूरी छे जेने कायदा मान्य प्रवाहितानु प्रमाण कहे छे। अहींया टूंका प्रश्न तरीके पण तमे याद राखी सको कि कायदा मान्य प्रवाहितानु प्रमाण एटले शुं। तो बैंकिंग रेग्युलेशन एक मुजब वेपारी बैंके सीआरआर सिवायना अने सीआरआर उपरांत પોતાની કુલ થાપણોના 25% જેટલું, વિદ્યાર્થી મિત્રો કેટલું છે યાદ રાખજો, સીઆરઆર 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે જેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે। કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાઈ જાય અને તે રાજ્યના ખર્ચને પૂરા પાડવામાં વપરાય છે। અમુક પ્રમાણમાં નકદ અને સોનામાં રહે છે તેથી સીએલઆર વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ધિરાણ ઓછું મળે છે। આમ જોઈએ તો સીએલઆર નીચો તો પ્રજાને વધુ ધિરાણ અને સીએલઆર ઊંચો તો પ્રજાને ઓછું ધિરાણ। ત્યારબાદ આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈશું, ખુલ્લા બજારના કાર્યો। અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારના સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે। આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓને ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં તેનું વેચાણ કરે છે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે, નીચો થાય છે, એટલે ઘટે છે। આ પ્રક્રિયા ફુગાવો કે મંદીને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે। ત્યારબાદ આપણે સાતમો પોઈન્ટ જોઈશું, આરબીઆઈના સરવૈયાને હુડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંકડાઓની મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ। હવે આપણને અહીંયા પરીક્ષાની અંદર એમ પણ પૂછાય સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું, તો જોઈએ તો જ્યારે દેશમાં વધારે પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુડિયામણ ખાતામાં વધઘટ થાય છે। શું થાય છે કે જ્યારે દેશની અંદર વધારે પ્રમાણની અંદર શું થાય છે, હુડિયામણ દર આવે છે કે દેશની બહાર આરબીઆઈના હુડિયામણ ખાતામાં વધઘટ થાય અને તેનું સરવૈયું ખોરવાય છે। આ સ્થિતિને નિયંત્રણ માટે આરબીઆઈના હુડિયામણના પુરાંત કે ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદીને કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવી રાખે છે જેને કારણે સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે। ત્યારબાદ આપણે જોઈશું નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો। તો પરિમાણાત્મક સાધનો એટલે શું, તેવી જ રીતે ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો જેને ગુણાત્મક સાધનો કહે છે। તેની અંદર પહેલો પોઈન્ટ આપણે જોઈશું સલામતીની જરૂરિયાત। તો વેપારી બેંકો જ્યારે સામાન્ય પ્રજાને ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું મળે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે। તેથી બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેની કોઈ વસ્તુ મિલકત જેવી કે ઘરેણા, થાપણો, જમીન, કાર, ઘર વગેરે બાંહેધરી એટલે કે ગીરવી પેટે લખાય છે। શું કીધું છે કે વેપારી બેંકો છે એ જ્યારે આપણે અત્યારે લોન લેવા જઈએ બરાબર, એટલે કે સામાન્ય પ્રજા ધિરાણ આપે, બેંકો પ્રજાને જ્યારે ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું મળે તેની ચોકસાઈ માટે બેંકે અમુક વસ્તુઓ પોતાની પાસે રાખે છે વ્યક્તિની બરાબર, જેવી કે ઘરેણાં છે, થાપણો છે, જમીન છે, કાર છે બરાબર, આવી જે શું કરે છે, બાંયધરી પેટે એટલે કે ગીરવી લખાય છે। હવે કોઈ ગ્રાહક જો શરતો અનુસાર રકમ પાછી ના ચૂકવે તો બેંકે આવું સલામતી રૂપે રાખેલું સાધન શું કરે છે, જપ્ત કરી લે છે, એમની પાસેથી લઈ લે છે।
વિવિધ વર્ગ મુજબ અલગ અલગ વર્ગ પાસે વધતા ઓછા પ્રમાણમાં બાહેધરી લખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈએ વેપારી બેન્કોને આદેશ આપે છે. દાખલા તરીકે ગરીબ ખેડૂત પાસેથી નહિવત બાહેધરી એટલે કે ઓછી બાહેધરી અને મોટા ઉદ્યોગપતિઓ પાસેથી મોટા પ્રમાણમાં બાહેધરી લખાય છે. ત્યારબાદ આપણો બીજો પોઈન્ટ આવે છે માર્જિનની જરૂરિયાત. તો બાહેધરી પેટે રખાયેલી મિલકતના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલું રકમ ધિરાણ વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. હવે આપણને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે માર્જિન એટલે શું, તો આપણે લખી શકીએ કે બાહેધરી પેટે લખાયેલી મિલકતના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલું જેટલી રકમનું જ ધિરાણ વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું શું કહે છે, માર્જિન કહે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગ માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. ત્યારબાદ આપણો ત્રીજો પોઈન્ટ આવે છે ધિરાણની ટોચ મર્યાદા. તો કોઈ પણ વ્યક્તિ કે એકમ માટે આરબીઆઈ ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરે છે. ત્યારબાદ આપણો ચોથો પોઈન્ટ આવે છે ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજના દર. તો આરબીઆઈ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈને સૂચવે છે. આ વ્યાજના દરની નીતિને ભેદપારખું કે ભેદયુક્ત વ્યાજની નીતિ કહે છે. દાખલા તરીકે ગરીબ ખેડૂતોને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે તો ધનિક વ્યક્તિઓને ઘેર કે મિલકત ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા નાણાકીય નીતિ એટલે શું અને નાણાકીય નીતિના સાધનો જેવા કે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો વિશેની આપણે સમજૂતી અહીંયા મેળવી. અસ્તુ.